સાપુતારાના સુપ્રસિદ્ધ સાઈ મંદિરે ભરૂચના પરમ પૂજ્ય પરમહંસ સંત શ્રી સદગુરુ સાઈનાથ ગુરુજીએ સાપુતારાના મંદિરમાં બિરાજમાન એવા સાઈ બાબાના દર્શન કરી ધન્યતા અનુભવી. આમ તો સમગ્ર વિશ્વમાં શિરડી સાંઈબાબાના ભક્તો સાંઈબાબાની પૂજા અર્ચના કરતા હોય છે અને કેટલાક શ્રદ્ધાળુઓ તો હજારો કિલોમીટર દૂરથી શિરડી સાંઈબાબાના દર્શન કાજે પગપાળા નીકળી પડતા હોય છે. તેવામાં એક સંત કહો કે પછી ભક્ત ભરૂચથી ઊંધા પગે વર્ષમાં 6 વાર શિરડી સાંઈબાબાના દર્શન કાજે નીકળી પડતો હોય. છેલ્લા ઘણા વર્ષોથી આ સંત ભરૂચથી ઊંધા પગે ચાલીને શિરડીની યાત્રા પાર પાડે છે. હાલમાં સમગ્ર દેશને કોરોના જેવી ભયંકર બીમારીએ ઝપેટમાં લીધી છે. તેવામાં આ સંત ભરૂચથી ઊંધા પગે ચાલી શિરડીના સાંઈબાબા પાસે ભયંકર બીમારી જલ્દી દેશ અને વિશ્વમાંથી દૂર થાય તેવી પ્રાર્થના બાબાના સમક્ષ મૂકવા શિરડી રવાના થયા હતા. જ્યારે રસ્તામાં સાપુતારા મુકામે દરમિયાન સાપુતારામાં આવેલું સુપ્રસિદ્ધ સાંઈ મંદિરે સાંજના સમયની 7 વાગ્યાની આરતીમાં હાજરી આપી સંતે શિરડીની અનુમતિ કરી ધન્યતા અનુભવી હતી. હેમંત હડસ, જેડેશ ટીવી, સાપુતારા. તમને કેવું લાગ્યું? મેરા આશ્રમ ભરૂચ મેં મિની શિરડી તીર્થધામ સાંઈ પ્રેમ સમય આનંદ પ્રસન્ન આશ્રમ છે. વહાં સે મેં સાલ મેં 5 વાર ઉલટા ચરકે શિરડી આતા હું. રામનવમી, ગુરુ પૂર્ણિમા, દશેરા, દીપાવલી ઓર દત્ત જયંતી. 44 સાલ હો ગયા, 44 યર્સ છે મુજે પરમ પૂજ્ય આચાર્ય પરમહંસ 1008 સ્વામી સંતજી સદગુરુ સ્વયં સાંઈરામ ગુરુજી સે જાણતે હૈ. और वहाँ पर अन्न क्षेत्र चलता है, गरीबों की सेवा होती है. और अभी जो मैं ये साल में 5 बार आता हूँ, रामनवमी, गुरु पूर्णिमा, दशहरा, दीपावली और दत्त जयंती, तो ये गुरु पूर्णिमा का राउंड है. और यहाँ पर ये जो मेरा राउंड है स्पेशली जो अपना कोरोना का जो अभी चल रहा है 19 कोरोना, जो व्यक्तिवाद से खड़ा हुआ है, व्यक्ति विशेष से खड़ा हुआ है, किसी प्रकृतिजन्य ये रोग या महामारी नहीं है. तो इसमें जो भी हमें सोशल डिस्टेंस रखना है या तो हमारी जैसे हमारे शास्त्रों ने भी पहले कहा है कि अपना टॉवेल्स, अपना ब्रश, अपना टूथब्रश जो सब कुछ अलग रखना है, उस प्रकार से सोशल डिस्टेंस रख के अपना कुछ भी काम धंधा व्यापार कर सकते हो. और यहाँ से मैं पसार होता हूँ हर वक्त, तो यहाँ जो सापुतारा में सुंदर सा एटमोसफियर में जो साईं बाबा का जो सुंदर मंदिर बना है वो सच में एक शोभनीय है, जो यहाँ होना चाहिए था. और मेरे लिए तो एक दर्शनीय स्थान और मेरे लिए आराम का एक स्थान हो गया विशेष रूप से. तो मुझे आप लोग ने यहाँ पर बुलाया,